શ્રી ગણેશાય નમઃ દેવસૈની એકાદશી દેવપોટી અગિયારસ અષાઢ માસની સુદ પક્ષની એકાદશીની કથા અને મહાત્માય ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન અષાઢ માસની શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે અને એમાં કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ કઈ છે તે બધું વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન એક સમય નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્માજી બોલ્યા નારદ તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શેષ છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે આ એકાદશીનું નામ પદ્મા છે આનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે હું અહીં એક પૌરાણિક કથા કહું છું સૂર્યવંશી માનધાતા નામનો રાજા હતો તે સત્યવાદી મહાન પ્રતાપી અને ચક્રવર્તી હતો તે પોતાની પ્રજાનો પુત્રની જેમ જ પાલન કરતો હતો તેની સમસ્ત પ્રજા ધનધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી તેના રાજ્યમાં ક્યારે અકાળ પડતો નહીં એક સમયે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા ન થઈ જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીને કારણે દુઃખી રહેવા લાગી રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી હે રાજન સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે તે વર્ષાના અભાવથી રાજ્યમાં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે હે રાજન તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોનું દુઃખ દૂર થાય તેથી રાજા માંધાતા બોલ્યા તમે લોકો ઠીક કહો છો વર્ષા ના થવાના કારણે જ પ્રજા દુઃખ ભોગવવું પડે છે હું ઘણું જ વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી તમારા લોકોનું દુઃખ દૂર કરવા માટે ઘણા જ પ્રયત્ન કરું છું આમ કહીને રાજા માંધાતા ભગવાનની પૂજા કરી થોડા મુખ્ય માણસોને લઈને વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ ઋષિઓના આશ્રમમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માના પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં ગયા એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા ત્યાં મુનિ હમણાં નિત્યકર્મથી નિવૃત્ત થયા હતા રાજાએ તેમને સન્મુખ પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાએ કહ્યું હે રાજન તમે કુશળતાપૂર્વક છો તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક હશે તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે કહો રાજા બોલ્યા હે મહર્ષિ તમારા રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા થઈ નથી તેથી અકાળ પડી ગયો છે અને પ્રજા દુઃખ ભોગવે છે રાજાના પાપોના પ્રભાવે જ પ્રજાને કષ્ટ મળે છે પરંતુ હું ધર્માનુસાર રાજ્ય કરું છું તો પછી અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજુ સુધી નથી હવે તમે તમારી પાસે આ સંદેહની નિવૃત્તિ માટે આવ્યો છું તમે કૃપા કરી મારા આ સંદેહને દૂર કરો અને પ્રજાના કષ્ટને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન આ સતયુગ બધા યુગોમાં શેષ છે એમાં ધર્મના ચારે ચરણ સંમલિત છે આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણવાનો જ અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં એક શૂદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે આ દોષને કારણે તમારા રાજ્યમાં વરસાદ થતી નથી જો તમે પ્રજાનું ભલું ઈચ્છતા હો તો એ શૂદ્રને મારી નાખો ત્યારે રાજા બોલ્યા હે મુનીશ્વર હું નિરપરાધ તપસ્યા કરનાર સૂદ્રને મારી નહીં શકું તમે આ દોસ્તી છૂટવાનો કોઈ અન્ય ઉપાય બતાવો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન જો તમે આવું ઈચ્છો છો તો અષાઢ માસના શુકલ પક્ષની પદ્મા નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વરસાદ હશે અને પ્રજા સુખી થશે કારણ કે આ વ્રત બધી સિદ્ધિઓ દેનાર છે અને ઉપદ્રવને શાંત કરનાર છે મુનિના વચન સાંભળી રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વરસાદ થઈ અને મનુષ્યને સુખ મળ્યું આ એકાદશીને દેવસાઈની એકાદશી પણ કહે છે આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્ય આ એકાદશીનો વ્રત કરવો જોઈએ ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે કુંતીપુત્ર યુધિષ્ઠર બોલ્યા હે ભગવાન વિષ્ણુ ભગવાનનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન હવે હું કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો જ્યારે સૂર્યનારાયણ કર્ક રાશિમાં સ્થિત હોય ત્યારે વિષ્ણુ ભગવાનને શહેન કરાવવું જોઈએ અને સૂર્યના તુલા રાશિમાં આવે તો ભગવાનને ઉઠાડવા જોઈએ અધિક માસ આવવાથી પણ વિધિ આ પ્રકાર રહે છે આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ અષાઢ માસના શુકલ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ સૌ પ્રથમે પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ પછી સફેદ વસ્ત્રો ધારણ કરાવી તકિયાની દાર સયા પર શયન કરાવવું જોઈએ એમનું ધૂપદીપ નૈવેદાદિથી પૂજન કરાવવું જોઈએ ભગવાનનું પૂજન શાસ્ત્ર જ્ઞાત પ્રમાણો દ્વારા કરાવવું જોઈએ હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સુઈ જાય છે આ રીતે ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરવી જોઈએ હે ભગવાન તમે જ્યાં સુધી ચાર માસ સુધી શયન કરો ત્યાં સુધી મારા ચતુર્માસના વ્રતને નિર્વિઘ્ન રાખો આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી સુદભાવથી મનુષ્યએ દાતણ આદિ નિયમ ગ્રહણ કરવા જોઈએ વિષ્ણુ ભગવાનને આ વ્રત શરૂ કરવા અને પાંચ કાળ વણ કર્યું છે દેવસાઈની એકાદશી લઈને તેઓ ત્યાંની એકાદશી સુધી ચાતુર્માસ વ્રત શરૂ કરવો જોઈએ દ્વાદશી પૂનમ અષ્ટમી કે સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને કાર્તક માસના શુકલ પક્ષની દ્વાદશીએ સમાપ્ત કરી દેવું જોઈએ આ વ્રતથી પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ વ્રતને પ્રતિવર્ષ કરે છે તે સૂર્યને સમાન દીપ્તિમાન વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જાય છે જય શ્રી કૃષ્ણ